बोलो जलाराम बापानी जय। राम नाम में लीन है देखत सब मेराम, ताके पद वंदन करूं जय जय जलाराम, ताके पद वंदन करूं जय 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 जलाराम। मानव मात्र मां दया करुणा सेवा संवेदना प्रेम प्रभु भक्ति ना बीजारोपण करतु दर्शन એટલે જલારામ બાપાનું દર્શન, એવી કરુણા સંવેદનાનું પાવન દર્શન એટલે જલારામ દર્શન, પરિવારને જીવનને ધન્ય બનાવતું દર્શન એટલે જલારામ દર્શન। આપની સમક્ષ ઋષિ ચિંતન ચેનલ યુટ્યુબ ના માધ્યમથી શ્રી કનુભાઈ આચાર્ય લિખિત જલારામ દર્શન રજૂ કરવામાં આવશે, જેના વક્તા છે શ્રી દિનેશભાઈ કેઠકર गायत्री परिवार सरगासन। विश्व ने धन्य बनावतु परिवार, समाज ने राष्ट्र ने धन्य बनावतु, तेमज पूरा विश्व ने धन्य बनावतु दर्शन एटले श्री जलाराम दर्शन। अचूक सांभळशो, परिवार सह सांभळशो, जीवन धन्य बनावतु दर्शन छे जलाराम बापानु दर्शन। तो आप सौने नम्र विनंती, अचूक सांभळजो, જલારામ દર્શન નિહાળજો, અતુ અચૂક સાંભળજો। રામ નામ મેલીન હૈ દેખત સબ મે રામ, તાકે પદ વંદન કરું જય 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 શ્રી જલારામ। રામ નામ સબ કહે ઠગ ઠાકુર ઓર ચોર, જો નામે લોહાણો જલો તર્યો વો નામ કછુ ઓર। ઓમ श्री परमात्माय नमः, श्री गणेशाय नमः, श्री सद्गुरुभ्यो नमः। आओ पावन जलाराम दर्शन ना चिंतन में जाइए। आ जलाराम बापा ने उत्कृष्ट संवेदना ने व्यक्त करवा माटे आगळना पानाओ में संवेदना सथवारे अपना आ पुस्तकना लेखक श्री कनुभाई आचार्य एनो अलग ज विभाग बनावी खूब सुंदर मजाना प्रसंगों मूक्या छे। હું આપ સૌને વિનંતી કરું છું, અચૂક આ જલારામ દર્શન નિયમિત સાંભળતા રહેજો, કારણ કે અહમને પહેલે પાર જલારામજી છે, એમનામાં અહમ રહ્યો નથી। અને શેનો અહમ બાપ, આ દેહ પણ આપણી સાથે આવવાનો નથી, અહમ શેનો, હું કરું હું કરું, એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાળે। પરમાત્મા નિર્ગુણ નિરાકાર અને નિર્લેપ છે, આત્મ સ્વરૂપના દર્શન થાય તો વ્યક્તિ પણ નિર્ગુણ નિરાકાર અને નિર્લેપ બને છે, અને મુક્તિનો માર્ગ સહજ રીતે મળી શકે છે। મનુષ્યના કલ્યાણ માટે ત્રણ પદ્ધતિઓ ગીતામાં બતાવેલી છે, એમાં પહેલી પદ્ધતિ છે કર્મયોગ, બીજું છે જ્ઞાનયોગ, અને ત્રીજું છે ભક્તિયોગ। કર્મયોગ એટલે નિષ્કામ કર્મ, જ્ઞાનયોગ એટલે જ્ઞાનની ઓળખ, આત્મદર્શન, હું કોણ, સાહેબ જેણે હુંને જાણી લીધો ને એ હુંથી પર થઈ ગયો। આજે આપણે બધાને જાણવાવાળા, બધા વિશે જાણવાવાળા, પોતાને જ નથી જાણતા, એટલે ગાયત્રી પરિવારના યુગ ઋષિ શ્રી રામ શર્માજીએ પહેલું પુસ્તક લખવું પડ્યું, હું કોણ। આપણે આપણી સામર્થ્યતાને નથી ઓળખતા, આપણે આપણી શક્તિને નથી ઓળખતા। બધાને જાણવા કરતા પહેલાં, બધાના દર્શન કરતા પહેલાં પહેલાં પોતે પોતાનું દર્શન કરીએ, આત્મદર્શન કરીએ, હું કોણ। ગુરુદેવનું રચિત આ હું કોણ પુસ્તક અદ્ભુત વાંચજો, એમાં આપણું સામર્થ્ય શું છે, આપણી શક્તિ શું છે, આપણે કોણ છીએ, આપણે શા માટે આવ્યા છીએ, આપણા આવવાનો હેતુ શું, આ બધું જ ગાયત્રી પરિવારના હું કોણ પુસ્તકમાં બતાવેલું છે। વિનંતી છે આપ સૌને કે પોતાના જાણવાથી મોટી ભક્તિ કોઈ નથી, અચૂક વાંચજો, વિનંતી કરું છું। અને ગાયત્રી પરિવારમાં તો લગભગ બ્રહ્મભોજમાં મળે છે, સાહેબ તમારી શક્તિની પહેચાન કરાવશે, તમારા સામર્થ્યની પહેચાન કરાવશે, હું કહું। બધાને જાણવાવાળો, બધા વિશે માનવાવાળો, બધાને માનવાવાળો, બધાના ચરણ સ્પર્શ કરવાવાળો, બધાના કયાના માર્ગે ચાલવાવાળો માણસ પોતે પોતાના માર્ગે નથી ચાલી શકતો, પોતે પોતાના આત્માના ચિંધ્યાના માર્ગે નથી ચાલી શકતો,
ભક્તિ યોગ એટલે શરણાગતિ, જ્ઞાન યોગ એટલે જ્ઞાનની ઓળખ, આત્મદર્શન. પહેલું ગીતાની ત્રણ પદ્ધતિમાં પહેલો કર્મયોગ બતાવ્યો, બીજું જ્ઞાનયોગ બતાવ્યો. જ્ઞાનયોગમાં જ્ઞાનની ઓળખ એટલે કે આત્મદર્શન, હું કોણ, આ હું કોણને જાણવા માટે આપણે જલારામ દર્શન, હું કોણ ગુરુદેવના અન્ય સાહિત્યમાં પણ જવું પડશે. ભક્તિયોગ એટલે શરણાગતિ, પ્રભુની શરણાગતિ, અટલ શ્રદ્ધા અને વિશ્વાસ. ભવાની શંકર વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણ, શ્રદ્ધા અને વિશ્વાસનું સ્વરૂપ છે ભગવાન શંકર, માં પાર્વતી, સીતા અને ભગવાન રામ, વીરબાઈમાં અને જલારામ, આ બધા વિશ્વાસ અને શ્રદ્ધાના પ્રતીકો છે. પણ ત્રણેય યોગની વચ્ચે મોટી દિવાલ છે અહંકારની. હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. નરસિંહ મહેતાના આ પદ મુજબ માણસનો અહમ એને પરમાત્મા સુધી પહોંચવા દેતો નથી. જો અહમને જીતી જાય, જો અહમને જીતી શકાય તો આત્મદર્શન સહજ થઈ શકે. શિબલી નામની એક મહાન જ્ઞાની સંતને કોઈએ પૂછ્યું કે તમને આત્મદર્શન કઈ રીતે પ્રાપ્ત થયું, તો શિબલીએ જવાબ આપ્યો કે એક કૂતરાએ મને રસ્તો છેદ્યો. પહેલા માણસને આશ્ચર્ય થયું, અરે કૂતરાએ? ત્યારે શિબલીએ જવાબ આપ્યો, હા કૂતરો એક તળાવમાં પાણી પીવા ગયો, અંદર બીજા કૂતરાને જોઈને ભસવા લાગ્યો, એ ડરી ગયો, અંદર એનું જ પ્રતિબિંબ હતું અને તરસ પણ ખૂબ લાગેલી, અને પછી એણે સીધો પાણીમાં કૂદકો માર્યો, પ્રતિબિંબ દૂર થયું, એનો ડર ભાગ્યો. કૂતરો પોતે જ પોતાને નડતો હતો, એ જ રીતે હું જ મને નડતી હતી. આમ બધા પોતપોતાને નડે છે, કોઈ બીજાને શું નડી શકવાનું, માણસ ખુદ પોતે પોતાને નડે છે. પોતાની આળસ, પોતાનો પ્રમાદ, પોતાનું અનિયમિત જીવન, પોતાનો વ્યસની સ્વભાવ, પોતાનો દુર્ગુણી બુરાઈનો સ્વભાવ પોતાને નડે છે. અને એટલા માટે પોતાનો સુધાર એ સંસારની સર્વેથી મોટામાં મોટી સેવા છે. અદ્ભુત આ જ્ઞાનીએ દર્શન આપ્યું છે. કૂતરો પોતે જ પોતાને નડતો હતો, એ જ રીતે હું જ મને નડતી હતી. મેં મારા અહમને દૂર કર્યો એટલે મને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. આમ માનવ માત્ર જો પોતાના અહંકારને દૂર કરે, અહમને દૂર કરે, તો જ્ઞાન પ્રાપ્ત થતા વાર ન લાગે. જલારામજી પણ અહમ મુક્ત સંત હતા. એ પોતાને નગણ્ય નાચી જ સમજે છે. એમના ગોપાલ ગોર જોશી સાથે, એમના ગોર ગોપાલ જોશી જ્યારે પક્ષાઘાતમાંથી મુક્ત થઈ એમના ભજન બનાવે છે, એમના વિશે જલારામ બાપા વિશે ભજન બનાવે છે અને ગાતા સાંભળી જાય છે, ત્યારે તેઓ જલારામ બાપા ગોરભાને કહે છે, હવે પછી મારા ક્યારે મારા નામનું આવું ભજન ગાશો નહીં. તેમને પ્રણામ કરવા આવનારના પણ તેઓ એમ કહેતા કે બાપ મારા દર્શન નહીં, મારા ઠાકરના દર્શન કરો, મારા રામના દર્શન કરો. કોઈ એમની પાસે આવી અને એમની પ્રશંસા કરે તો એ માત્ર એટલો જ જવાબ આપે કે આ તો બધા મારા ઠાકરની લીલા છે, મારા રામની લીલા છે, આમાં હું કાંઈ ન જાણું. કોઈ એમને કહે આશીર્વાદ આપો ને બાપા, અમને આ દુઃખ છે, આ દર્દ છે, તો બાપા કહે બાપ આશીર્વાદ તો ઠાકર આપી શકે, હું એને લાયક નથી. કંઈક દુઃખ દૂર કરવા વિનંતી કરે ત્યારે જલારામ બાપા એક જ જવાબ આપતો, મારો ઠાકર બધું સારું કરશે, મારો રામ બધું સારું કરશે, નિશ્ચિંત રહેજો. એમણે આખું જીવન ઠાકરને સોંપી દીધું, રામને સોંપી દીધું. રામ રાખે એમ રહ્યા છે, એટલા માટે કોઈએ કીધું છે ને, સીતારામ 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 કહ્યો, જાહી દીધી રાખે રામ તાહી દીધી રહ્યો, સીતારામ 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 કહ્યો, મુખ મે હો રામ 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 સેવા હાથ મે, તું અકેલા નહીં બંદે રામ તેરી સાથ મે, વિધિ કા વિધાન જાન હાનિ લાભ સહિયો, જાહિ વિધિ રાખે રામ તાહિ વિધિ રહિયો.
जाही विधि राखेड़ा ताही विधि रही। किया अभिमान धीर मान नहीं पावेगा, होगा वही प्यारे जो श्री राम जी को भाएगा। फल आशा त्याग शुभ, फल आशा त्याग शुभ, कर्म करते रहियो जाही विधि राखे राम ताही विधि रहियो। जाही विधि राखे राम ताही विधि रहियो। अद्भुत दर्शन छे जलाराम बापा के, मारो राम करे छे हूँ नथी करतो। आगर की दूर छे आशा एक ज राम जी से, दूजी आशा छोड़ दो। नाता एक ज राम जी से, दूजा नाता तोड़ दो। साधु संग राम रंग, अंग अंग रंगियो। काम रस त्याग प्यारे राम रस पीजियो। जाही विधि राखे राम ताही विधि रही। सीताराम 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 कही, राधे श्याम राधे श्याम राधे श्याम कही। कोई पण बापा पासे आशीर्वाद मांगवा आवे, कई मांगवा आवे, बापा कोई दुख करवा, दुख दूर करवा माटे आवे, दर्द दूर करवा माटे आवे, पोताना रोग शोक ने दुख दूर करवा माटे विनंती करे बापा ने, तो बापा नो एक ज जवाब रहे तो मारो राम बधु सारू करी देसे, मारो ठाकर बधु सारू करसे, थई जसे सारू, निश्चिंत रहेजो। एमने आखू जीवन ठाकर ने आपी दीधुं, जिंदगी की दौर तो हाथ दीना नाथ पे, महलों में राखे चाहे झोंपड़ी में वास रे। धन्यवाद निर्विवाद राम राम कहियो, जाही विधि राखे राम ताही विधि रहियो। आखू जीवन ठाकर ने सौंपी दीधु। भक्तनी आ व्याख्या छे, संतनी आ व्याख्या छे, जीवन समर्पित करी दईए। जलाराम नामनी एक व्यक्ति तो मात्र टपाली के टेलिया तरीके जीवी गई छे, एक सेवक तरीके जीवी गई, दास तरीके जीवी गई, एनु अलग कोई अस्तित्व ज नहीं। जाने एमनी स्वतंत्र अस्थि ने मिटावी दीधी छे। कोई शायरे साचू कहू छे, जो बंदा खुद से जुदा हो गया, जो बंदा खुद से जुदा हो गया, खुदा की कसम वो खुदा हो गया। जो बंदा खुद से जुदा हो गया, जो बंदा खुद से जुदा हो गया, खुदा की कसम वो खुदा हो गया। अद्भुत वात बताई छे। जलाराम बापाए पोतानी जात साथे अलग थई अने एक स्वतंत्र आत्म स्वरूपे विहरता हता। नाम तो शरीर ने होय छे, आत्मा ने के चैतन्य ने न होय। रत्नो भगत कहे छे तेम, जाणो तो आत्मा जाणो, प्रगट वसे पिंड माही, जेम सिंधु सरिता नीर छेरे, तेम आत्मा अविगत एक। मनुष्य देह भाव छोड़ी अने आत्म स्वरूपे जीवी जाए त्यारे ज एने मूलभूत वृत्तियों स्पर्शी शक्ति नथी। प्रीतमदास जेवा महापुरुष पण कहे छे एवी व्यक्ति माटे, अग्नि ने उदय अड़े नहीं, रवि ने नहीं अंधकार। अग्नि ने उदय अड़े नहीं, रवि ने नहीं अंधकार, हरि नो महिमा अपार छे निगम निरंतर गार। हरि नो महिमा अगाध छे निगम निरंतर गाय। संत जलाराम जीए जीवन भर गीता में बताव्या प्रमाणे आ निष्काम कर्म कर्यु छे, निस्वार्थ भावे कर्म कर्यु छे। पर हित सरी स धर्म नहीं भाई, पर पीड़न सम नहीं अदमाई, सतत बीजाना हित माटे जीव्या छे। एनु कारण पण तेमनु सर्व जड़ चेतन जगत ने एक दृष्टिए जोवू ते हतु। रामकृष्ण परमहंस ने कोई किमती शाल भेट आपी, बहु किमती हती, पोताना माटे ज लावेला, परंतु परमहंस ने जीवन जोयू, ए कीमती शाल एमने परमहंस ने भेट में आपी दीधी। थोड़ा दिवस थया एटले ए श्रीमंत परमहंस ने मळवा आव्या अने परमहंस ने पूछ्यू छे कि केम ओली शाल देखाती नथी।
ત્યારે રામકૃષ્ણએ જવાબ આપ્યો છે, એ શાલ તો મેં કોઈ ગરીબને આપી દીધી છે. એટલે પહેલાં સંત નારાજ થયા, એમને દુઃખ થયું, આવી કિંમતી શાલ જે હું મારા માટે લાવ્યો હતો, મને બહુ ગમતી હતી અને મેં તમને આપી અને તમે બીજા કોઈને આપી દીધી. રામકૃષ્ણે જવાબ આપ્યો છે, મારી કાલીથી પણ તમારી શાલ કિંમતી હતી, જો તમે એવું ઈચ્છો, જો તમે એવું ઈચ્છતા હો તો હું મારું ધ્યાન કાલીમાંથી ખસેડી અને તમારી શાલમાં પરોવી દઉં. રામકૃષ્ણ પરમહંસ જેમ સ્થૂળ પદાર્થોને મહત્વ આપતા નથી, એમનું સમગ્ર ધ્યાન કાલીમાં જ પરોવાયેલું છે, એમ જલારામજીનું તમામ ધ્યાન, સંપૂર્ણ ધ્યાન રામમાં એકાકાર થયેલું છે, એટલે એમનો અહમ પણ વિલીન થઈ જાય છે. અહીંયા પાંચમા વિભાગમાં જલારામજીનું પરમ તત્વ બતાવ્યું છે. જલારામજી ભક્તિ કરતાં કરતાં એવી કોટી ઉપર, ઉચ્ચ કોટી પર પહોંચી ગયા કે જ્યાં કોઈ વિરલા જ પહોંચી શકે. તેમનામાં એક સાચા ભક્તના બધા જ ગુણો હતા, દયા, કરુણા, સંવેદના, સેવા, સાદગી, પ્રેમ, નમ્રતા, દીનતા, બધું જ એક ભક્તમાં હતું. અને એટલે જ જલારામ બાપાના દર્શનને ભવ્ય દર્શન બતાવવામાં આવ્યું છે, તમારા મારા જીવનને ધન્ય કરતું દર્શન કહેવામાં આવ્યું છે. જલારામજીના સમયમાં એક અનેક પ્રસિદ્ધ સંતો અને ભક્તો થઈ ગયેલા, એવો પણ જલારામજીનો આદર કરતા. સાયલામાં થઈ ગયેલા લાલજી ભગત, સાયલામાં આજે પણ અન્નક્ષેત્ર ચાલુ છે. ચલાલાના દેવા ભગત અને ખંભાળિયામાં થઈ ગયેલા પ્રસિદ્ધ સંત મોરાર સાહેબ પણ ભક્ત જલારામજીને પોતાને ત્યાં માનથી બોલાવતા હતા અને ખૂબ માન આપતા હતા, ખૂબ માન જાળવતા હતા અને તેમના અન્નક્ષેત્રની ખૂબ પ્રશંસા પણ કરતા હતા. દાસી જીવન કે જે પહેલાં ગુરુ એમના મોરાર સાહેબને બનાવ્યા હતા, તે પણ સૌરાષ્ટ્રમાં ભજનથી એ સમયે ખૂબ પ્રસિદ્ધ હતા. જોકે દાસી જીવન અને જલારામજીના મિલનની અંગે કોઈ કથા મળતી નથી. રાજકોટમાં થઈ ગયેલા જગદંબા જેવા બે મહાન ભક્તો રાણબાઈ અને રૂડબાઈના દર્શન કરવા પણ જલારામજી ગયા હતા અને ત્યાં જઈને સવારમાં ઉઠીને એમણે બધું ધરણું પણ દળી નાખ્યું હતું, એ કથા પણ ખૂબ પ્રસિદ્ધ છે. ગુરુ ભોજલરામ ઉપર એમનો અગાધ પ્રેમ છે. જલારામજી ભાવ અને પ્રેમના એ ઉત્કૃષ્ટ શિખર પર પહોંચી ગયા હતા કે જ્યાં જોવા માટે આપણે મસ્તક ઊંચું કરવું પડે અને છતાંય એ ઊંચાઈને પહોંચી ન શકાય. અરે કલ્પનાથી પણ ભાવકોટીએ એ શિખરે પહોંચવું બહુ દુષ્કર છે. જલારામજીને સમાચાર મળે છે કે તેમના ગુરુના ગામના એક ચોરને વીરપુરના મહારાજાએ કેદમાં પૂર્યો છે. ત્યારે જલારામજી એ વીરપુરના રાજા પાસે જાય છે, દોડીને જાય છે અને એમની એક જ દલીલ કે મારા ગુરુના ગામનો છે ને બાપ, છોડી દો. વીરપુરના રાજવી કહે છે, પણ આણે, આ તો ચોર છે, આણે ચોરી કરી. તો પણ જલારામજીના હૈયામાં જે ગુરુનો પ્રેમ બેઠેલો છે, ગુરુ પ્રેમના અગાધ સંબંધને વિધિ અને એ વાક્ય એમના હૈયા સુધી પહોંચતું નથી. ગમે તેવો પણ છે બાપુ, એ મારા ગુરુનો ગામનો છે, એને છોડી દો. ગુરુના ગામનો ચોર પણ જલારામજીને ચોર નથી લાગતો. ત્યારે પ્રેમની સીમા વટાવીને પ્રેમ એ ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચે છે કે જ્યાં કેવળ પ્રેમ સિવાય બીજું કંઈ રહે જ નહીં. ગોપીઓ પણ માખણ ચોર કાનુડાને ચોર નથી સમજી શકતી. માતા પોતાના દુષ્ટ દીકરાને પણ દુષ્ટ માનવા તૈયાર નથી હોતી. આમ જશોદા ગોપીઓને કહે છે, મારો કૃષ્ણ ચોરી કરે જ નહીં, એને તમે ખોટું બોલો છો. પ્રેમના ભાવની આ ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચવા માટે હૈયાની નિર્મળતા જોઈએ, સ્વચ્છ હૈયું જોઈએ, એ માટે હૈયાની પારદર્શકતા જોઈએ. ગુરુને ગામ જતા જતા રસ્તામાં એક ગાડા નીચે એક ગાડરું આવી ગયું, તોય જલારામજીએ રામ રામ કરતા દોડી અને બચોલિયાને ઉઠાવી લીધું છે ને પોતાની સાથે રહેલા નારાયણને સવાલ કરે છે, હે નારાયણ, ગુરુને ગામ જતા હોઈએ અને આમાં ગાડરું મરી જાય તે સારું કહેવાય, તે ખરું? નારાયણે કીધું, ન મરી જાય.
ગુરુના ગામના ચોરને કે ગાઢરાને પણ જલારામજી કેવું ચાહી શકે છે, કેવો પ્રેમ આપી શકે છે. એકવાર જલારામજી ગુરુ ભોજલરામજીને ત્યાં પધાર્યા, એમાં વૈષ્ણવના મોટા મહારાજનો ઢાંઢો પછડાઈ ગયો એટલે મરી ગયો. જલારામજી એ વખતે પણ બોલી ઉઠ્યા, હે નારાયણ, ગુરુને આપણે પગે લાગવા આવ્યા હોઈએ ને મોટા મહારાજનો ઢાંઢો મરી જાય ખરો? ગુરુ પ્રત્યેની આટલી અસીમ ભક્તિ ક્યાંક ભાગ્યે જ જોવા મળશે. અને એટલે જ કીધું, શિષ્ય દિયે સદગુરુ મિલે તો ભી સસ્તા જાન. તેમણે જિંદગીભર ભોજા ભગતની સેવા કરી એટલું જ નહીં, ગુરુએ પોતાનો અંતિમ વિશામો પણ વીરપુરની આશરા ધર્મ બાંધેલી ધજાના પડછાએ જ લીધો હતો. અંતિમ પ્રાણ પણ તેમણે ત્યાં છોડ્યા હતા. જલારામજીનો પ્રેમ જેમ અંતિમ ઊંચાઈ સુધી પહોંચી શક્યો છે, તેમ તેમની કરુણા પણ અંતિમ ઊંચાઈએ પહોંચેલી હતી. તેમના અનેક પ્રસંગો આ પુસ્તકોમાં નોંધાયેલા છે. જલારામજી તાત્કાલીન સમયમાં પ્રચલિત અનેક પંથો સંપ્રદાયો જેવા કે વૈષ્ણવ માર્ગ, પુષ્ટિ માર્ગી, સ્વામિનારાયણ, રામાનંદી, દશનામી, મહાપંથી, નાથપંથી, માર્ગી, સૂફી, પિરાણા, કોલિયા, પ્રણામી, કબીરપંથી, રવિભાણપંથી, ઉગાપંથી, દાસાપંથી, ગેબીપંથી, રૂખડિયાપંથી, શૈવ કે શાક્ત પંથો વગેરે કોઈ પણ પંથ કે સંપ્રદાયની કંઠી બાંધ્યા વગર કે એમાં જોડાયા વગર કેવળ નામ સ્મરણ અને ભૂખ્યાને ભોજન આપી અને તેમનો એક અલગ માર્ગ બતાવે છે. આ બધાનો નિષ્કર્ષ જોઈએ તો એ છે કે સંત જલારામ ભારતભરના સંતો કરતાં અનેક રીતે મને અલગ લાગ્યા છે, એમનું દર્શન અલગ લાગ્યું છે. એમણે પોતાની દિશા પોતાની જાતે નક્કી કરી છે, પોતાનો એક અલગ નવો માર્ગ ઊભો કર્યો છે. તેમણે કહ્યું નહીં પણ આચર્યો છે. ગુરુદેવ પણ કહેતા કે આચરણથી મને ભક્તિ બતાવો. બાપા પણ કહે છે, બાપ ભક્તિ કરવી હોય ને તો આચરણમાં લઈ આવો વાતોને. માત્ર સાંભળવાથી કામ ચાલશે નહીં, માત્ર વાતોથી કામ ચાલશે નહીં, જેણે આચર્યું તે જ આચાર્ય. તેઓ જાતે પણ મહેનત કરતા રહ્યા, કામ કરતા રહ્યા, પુરુષાર્થ કરતા રહ્યા, પણ બધું મૌન રહીને. ગીતામાં વર્ણન કર્યા પ્રમાણે નિષ્કામ કર્મનું એ જીવંત ઉદાહરણ બની ગયા છે. સંત જલારામ જીવનભર સંસારના માર્ગે ચાલ્યા છે. એમણે કંટક ભર્યા માર્ગ પર કંટકો વીણી પથ્થરોનો વીંધીને કેળી કંડારી છે, અને એ કેળી ઉપર જે પરમ સત્યના આગળના પગથિયા કંડાર્યા તે બધા આ પ્રમાણે છે. પહેલું એનું પગથિયું છે, અન્નમય દેહને માટે અનાજ વેચાઈ જવાની વસ્તુ છે, એ કોઠારોમાં કે ભંડારોમાં સંગ્રહની વસ્તુ નથી. બીજું, જલારામજીના સામ્યવાદમાં ક્યાંય અત્યાચાર નથી, ક્યાંય જોર જુલમ નથી, ક્યાંય લૂંટવા પડાવી લેવાની ભાવના નથી અને પછી વેચવાની ભાવના નથી. ત્રીજું છે, જલારામજીનો સામ્યવાદ કે સમાજવાદ આર્થિક પાયા ઉપર જ નહીં, આત્મસમાનતાના વાદ પર ઉભેલો છે. ચોથું, જલારામજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતમાં પૂર્ણ અધ્યાત્મવાદ છે, સાચો અધ્યાત્મવાદ છે. પાંચમું બતાવ્યું છે, જલારામજીની કરુણા જીવ પ્રત્યે સમાન ભાવે વિચરે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આપસ મેં સબ ભાઈ ભાઈ, ઈશ્વરે માત્ર ઇન્સાન બનાવ્યા, આપણે ઊંચ નીચના ધંધા ચલાવ્યા. આમ જલારામજીની કરુણા જીવ માત્ર પ્રત્યે, પછી પશુ હોય કે માનવ હોય, તમામ પ્રતિ સમાન ભાવે વિચરે છે. છઠ્ઠું બતાવ્યું, સંત જલારામજી વાણી દ્વારા નહીં, વર્તન દ્વારા સ્વયં ઉપદેશ બની ગયા છે. જલારામ બાપાએ ક્યાંય પ્રવચન કર્યું, ક્યાંય મોટો સત્સંગ કર્યો એવી કોઈ વાત સાંભળવામાં આવતી નથી, એમના વર્તન દ્વારા ઉપદેશરૂપ બની ગયા છે. સાતમું બતાવ્યું છે, સંત જલારામજી ભાવનાને પ્રેમની ઊંચાઈએ આવેલા સીમા ઉપર છેલ્લા શિખરનું જીવંત ઉદાહરણ બનીને ઊભા છે. અને આઠમું, સખાવત અહંકારને પુષ્ટ કરવા નહીં, પરોપકાર કરીએ છીએ એવા ભાવ સાથે નહીં,
અહમની તૃપ્તિ અર્થે પણ નહીં, પણ સ્વયંને તૃપ્ત કરવા અર્થે સખાવત એ નિજાનંદ બની જાય એ રીતે સખાવત કરવી એ એમની આગવી પ્રણાલિકા છે. ભારતભરના સંતો જોઈએ તો કાળની એક મર્યાદા અને નિશ્ચિત પ્રદેશ વિશેષમાં પ્રસિદ્ધ રહ્યા છે. જ્યારે સંત જલારામજી તો કાળની મર્યાદા અને પ્રદેશોની સીમાઓને અતિક્રમીને વિશ્વભરમાં એક ઊંચા સ્થાન પર વિશેષ કર્મ વિશેષ બનીને રહ્યા છે. તેનું કારણ જલારામજીનું આગવું દર્શન, એમણે કંડારેલી આગવી કેળી. આ બધી વાતો જે એમણે કંડારેલી આગવી કેળી છે એના વિષય સંબંધી છે. આમ તો નરસિંહ, મીરા, કબીર, એકનાથ કે તુકારામ પણ જનસામાન્યના હૈયાને સ્પર્શી જાય, ડોલાવી જાય એવા સંતો ભક્તો હતા. પણ જલારામજી માનવીય પ્રકૃતિની મૂળભૂત વૃત્તિઓ ભૂખ, કામવાસના, અહમ અને જીજીવિષા એ ચારેય ઉપર વિજય મેળવતા દેખાય છે. જેમ કે તેમણે અન્નમય દેહની જરૂરિયાતને પૂર્ણ કરવા અન્નક્ષેત્ર ખોલ્યું, તો તેમણે પત્નીને એક સાધુને સમર્પિત કરી અને કામ ઉપર પણ વિજય મેળવ્યો છે. અને બધામાં રામ નિરખી પોતાની જાતને સમાજના સૌથી નીચેના સ્તરના એટલે કે ટપાલી કે ટેલિયા જેવા ગણ્યા છે, દાસ જેવા ગણી અને અહમ ઉપર પણ વિજય મેળવ્યો છે. સંત જલારામ એમની સેવા અને સમર્પણથી ગ્રામ્ય વિસ્તારના અજ્ઞાન, ભોડુડા, ભાવનાશીલ લોકોને પોતાના લાગ્યા છે. જ્ઞાનની કે આત્માની ઉચ્ચ ભૂમિકા પર રહીને વાત કરતા સંતોને ભક્તોને તેમણે અહોભાવથી નિહાળ્યા છે, વંદન કર્યા છે, સન્માન આપ્યું છે. પણ એ આકાશને સ્પર્શતા અગમ્ય પ્રદેશના વાસી લાગ્યા. જ્યારે જલારામજી આજ ભૂમિના પોતિકા લાગ્યા છે, સર્વમાં રામ છે, માનવ માત્રમાં નહીં જીવ માત્રમાં રામ છે, તેવા સંતોને ભક્તોની વાણીને બદલે મારી ઉંદરડીમાં પણ રામ છે, આ ઉંદરડીની સાક્ષીએ તમને પૈસા આપું છું. આવું કહેતા જલારામજી તેમને માટે પણ જીવંત ઉદાહરણ બની ગયા છે. એટલે જ ના નરસિંહના મંદિરો બન્યા, ના મીરાના બન્યા, જલારામજીના મંદિરો તો આજે પણ પૂરા વિશ્વમાં મંદિર જે બની રહ્યા છે, વિશ્વભરમાં જલારામ બાપાના મંદિર બની રહ્યા છે. જોકે જલારામજીના મંદિરો એટલે માત્ર ઈંટ, ચૂના કે સિમેન્ટના કોઈ શિલ્પો નહીં. જલારામજીના મંદિરો એટલે અન્નક્ષેત્રની ધજા, સેવાના વિશેષ સ્થાનો. આ કોરોનામાં પણ ડીસાનું એ ભવ્ય મંદિર પર 20,000 લોકો સુધી અનાજની આમ ભોજનની થાળીઓ, ટિફિનો પહોંચાડતું હતું. અને જલારામના સેવકો, જલારામના ભક્તો, જે ભક્તોમાં ભગવાન દાસભાઈ બંધુ છે, આપણા કનુભાઈ આચાર્યશ્રી છે, એવા તો અનેક નામી અનામી કેટલાય ભક્તો જેને હું જાણતો નથી, પણ રાત દી એક કરી અને આ જલારામજીના આ સેવાની ધજાને અખંડ રાખ્યું છે, અખંડિત એમની ભક્તિને રાખી છે. કરુણાના મંદિર કહી શકાય, સંવેદનાના મંદિર કહી શકાય. આજે કોરોનામાં બોમ્બે જાઓ, સુરત જાઓ કે જ્યાં પણ જલારામ મંદિરે જાઓ, ત્યાં રોટલો, જ્યાં રોટલો ત્યાં હારી ઢૂંકડો, એ ભાવનાથી વિના મૂલ્યે અન્નદાન કરાય છે, ભોજન કરાવાય છે. જલારામજીના મંદિરો એટલે માત્ર અન્નક્ષેત્રની ધજા, સેવાના વિશેષ સ્થાનો. કરુણા, લાગણી, પ્રેમ, સેવા, સંવંદના અને સમર્પણના સાક્ષાત તીર્થ સ્થાનો. સંત જલારામે સ્થાપેલ એવા પંથ, સંત જલારામે સ્થાપેલ એવા પંથે આજે પ્રયાણ કરીને પૂરા વિશ્વમાં અન્નક્ષેત્રની આ ધજાઓ બંધાય છે, તે જ તેમના વિશિષ્ટ દર્શનની સિદ્ધિ છે. આજે પૂજ્ય બાપાની લગભગ 220મી જન્મજયંતિ ગઈ હમણાં, જે નિમિત્તે મોરારી બાપુની દિવ્ય કથા પણ કરવામાં આવી હતી. તો એ તમામ આયોજકોને, જલારામ બાપાના ભક્તોને, સંતોને ખૂબ ખૂબ વંદન સાથે આજનું જલારામ બાપાનું દર્શન અહીંયા પૂર્ણાહુતિ તરફ જઈએ છીએ. વધુ આવતીકાલે જોઈશું. આવતીકાલનો વિષય છે જીવનના પગથારે, એ વિષય ઉપર જઈએ તે પહેલાં 2 મિનિટ માટે જલારામ.
जय जय हो बापा राम तुम्हारी, जय जय हो जला राम तुम्हारी, जय जय हो बापा राम तुम्हारी, जय जय हो सेवक राम तुम्हारी, जय जय हो सेवक राम तुम्हारी, जय जय हो बापा राम तुम्हारी, जय जय हो जला राम तुम्हारी, जय जय हो बापा राम तुम्हारी, जय जय हो जला राम तुम्हारी, जय जय हो बापा राम तुम्हारी, जय जय हो जला राम तुम्हारी, जय जय हो वीरपुरवासी तुम्हारी, जय जय हो जन जनवासी तुम्हारी, जय जय हो बोली जला राम बापानी, जय वीर भाई मात की, जय सीताराम भगवान की, जय राधे कृष्ण भगवान की, जय गायत्री मात की, जय सदगुरु भगवान की, जय सत्य सनातन धर्म की, जय।